અત્યારના જમાનામાં મોંઘવારીએ માઝા મૂકી છે ઘણા વધારાના ખર્ચાઓ પણ થઈ રહ્યા છે અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોની જીવન ચીજ ચીજવસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ના હોવાથી ઓછી ઉધાર કરી પોતાની દીકરી તેમજ દીકરાઓના અવસર કરતા હોય છે ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ લાવવા તમામ સમાજો તેમજ વડીલો ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારાના ખર્ચાઓ ટાળી શકાય તેવા ઉમદા હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ગરીબ મધ્યમ પરિવારો સમૂહલગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો વડીલો તેમજ યુવા મિત્રો સમૂહલગ્ન કરાવતા હોય છે ત્યારે કાંકરેજની પાવનધરા થરા ખાતે ઠાકોર સમાજના સમૂહલગ્ન સમિતિ દ્વારા ઠાકોર બોર્ડિંગ ખાતે પૂજ્ય સંતો મહંતો અને રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ઠાકોર સમાજનો સત્તરમો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો કાંકરેજના થરા ઠાકોર બોર્ડિંગ ખાતે પૂજ્ય સંત શ્રી સદારામ બાપુ આશ્રમના પૂજ્ય સંતદાસ બાપુ વાડીનાથ થરાના પૂજ્ય ભરતપુરી બાપુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા જુગલજી ઠાકોર ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અમૃત ઠાકોર લવિંગજી ઠાકોર સહિત સમૂહ લગ્ન સમિતિના સભ્યો કર્મચારી ગણ સમાજના અગ્રણીની ઉપસ્થિતિમાં સત્તરમો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં નેવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે લગ્ન પછી જે દીકરા દીકરી ભણતા નથી તેમને ભણાવો એ ભણશે તો માતા પિતા અને સમાજનું નામ રોશન કરી શકશે તેવું તેમણે જણાવ્યું હતું અને તેમણે આ પ્રસંગે રૂપિયા બે પોઈન્ટ એકાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી સમૂહ લગ્ન ઉત્સવમાં સમાજ દ્વારા દરેક નવ પર્યાવરણ જાગૃતિ કરવા દરેક જાળવણી માટે નવી પહેલ કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સમાજમાં સમૂહ લગ્નમાં જોડાનાર અને સમૂહ લગ્નમાં દાન આપનાર કોઈ ન હોય તો સમાજનું આ કાર્ય થઈ શકે નહીં સમૂહલગ્ન થકી સમાજમાં આર્થિક બચત થાય છે અને પરિણામે સમાજમાં પ્રગતિ થાય છે અને સમાજમાં એકતા જળવાઈ રહે છે આ પ્રસંગે સમુહલગ્ન સમિતિના પ્રમુખ કપૂરજી ઠાકોર ઠાકોર સમાજ ગેળવણી મંડળના પ્રમુખ ભૂપતજી ઠાકોર નિવૃત્ત પીઆઈ બીસી ઠાકોર પૂર્વ ધારાસભ્ય બહુરચરાજી ભરતજી ઠાકોર બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા પૂર્વ નગરપાલિકા પ્રમુખ વસનજી ગાંગોસ વિનોદ ઠાકોર ગોપાલસિંહ સોલંકી પૂરણસિંહ વાઘેલા ડોક્ટર રાજેશભાઈ બ્રહ્મભટ્ટ ડોક્ટર રમેશભાઈ ચૌધરી અમરાજી ગાંગોસ બલાજી જગાણી સહિત સમૂહલગ્ન સમિતિના હોદ્દેદારોએ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેટવર્કે પ્રજાપતિ કાંકરેજ